बनासकांठा जिलाना धानेरा तालुका में वरसादी पानीना संचयने लई बनास डेरीए आगेवानी लीधी छे। जिलाना अलग अलग गामों में स्थानिक दूधमंडळीना सहयोग साथे गाम में आवेला जूना तळावोने फरी जीवंत करी वरसादी पानीनो भराव थाय तेने लई तळाव ऊंडा करवा माटे अमृतम तळाव योजना साथेना अभियाननी शरूआत थई चूकी छे। आजे धानेरा तालुकाना मालुतरा गाम खाते आवेला विशाळ मोटा तळावने ऊंडू करवा माटे पूजा विधि साथे खातमुहूर्त करवामां आव्युं छे। बनास डेरीना वाइस चेरमेन प्रतिभाई चौधरीनी साथे धानेरा विभागना डिरेक्टर जुदाभाई पटेल, भारतीय जनता पार्टीना आगेवान नेता भगवानदास पटेल साथे अनेक आगेवानोनी हाजरीमां आजे विधिवत रीते तळावने ऊंडू करवा माटेनी कामगीरीनी शरूआत करवामां आवी छे। मालुतरा गाम खाते आवेलुं तळाव धानेरा रेल नदीनी पासे आवेलुं तळाव छे, जेना कारणे आ तळावमां रेल नदीनुं पाणी पण नाखी शकाय छे। साथे आगामी समयमां नर्मदाना नीर पाइपलाइननी મદદથી ધાનેરા તાલુકાને આપવામાં આવે તો એ સમયે તળાવો જો ઊંડા અને પોળાઓ હશે તો પાણીની ક્ષમતા વધુ જળવાય તેમ છે। બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય વ્યવસાય છે એ ખેતી અને પશુપાલનનો છે, એના માટે પાણી એ બહુ મહત્વનો સ્ત્રોત છે। જળ સંચયના અભિયાન માટે શંકરભાઈ સાહેબ ડેરીના બનાસ ડેરીના ચેરમેન એમની નેતૃત્વમાં અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયના મોટા પ્રમાણમાં કામ થઈ રહ્યા છે। एना भागरूपे आजे अहीं मालोतरा गाम में तलाव ने ऊँडू और मोटू बनावा माटे अहीं आ तालुकाना आगेवानो जेके पटेल साहेब भाई, भगवान भाई, मोहन भाई, रायमल भाई अने आ गामना आगेवानो डेरीना चेरमेन मंत्री सरपंच साथे अहीं खातमुहूर्त कर्युं छे। आ तलावनो मोटू बनावानो छे। आशय ए छे के वरसादी पाणी वहीने जे नदीमां थईने रणमां जाय छे एने रोकवानी व्यवस्था छे અને શિયાળા ઉનાળામાં નર્મદાની પાઇપલાઇન લઈ અને અહીંયા ભરવાના આયોજન છે અને એનાથી થકી ખેડૂતોના વોટર લેવલ ઊંચા આવશે અને એમના પશુપાલન અને ખેતી ક્ષેત્રે એમને ખૂબ સારી આવકો થશે। આ પ્રમાણેનું એક શંકરભાઈ સાહેબની આગેવાની હેઠળ અભિયાન ચાલી રહ્યું છે, એનું આજે આ ખાતમુહૂર્ત કર્યું છે। ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની અછત હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી છેલ્લા 10 વર્ષથી બેઠવી પડી રહી છે। ખેડૂતો માટે હવે વરસાદી પાણી છેલ્લો આધાર છે, જેના થકી આજે ધાનેરા તાલુકાના માલોતરા ગામ ખાતે આવેલી બે દૂધ મંડળીના સહયોગ થકી 30 વીઘા જેટલી જમીનમાં આવેલું તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે। તળાવ ઊંડું કરવાની કામગીરી સારી અને આયોજનપૂર્વક થાય તેને લઈ માલોતરા ગામના પશુપાલકોની 8 સભ્યોની કમિટી બનાવી આજથી તળાવ ઊંડું કરવાની શુભ શરૂઆત કરવામાં આવી છે। અમારા માલોતરા ગામમાં નદી કાંઠા ઉપર 30 વીઘનો તળાવ આવેલું છે, તેમાં બનાસ ડેરી મશીનગીરી આપે છે અને બે મંડળીનો લોકફાળો કરી 10 લાખ રૂપિયાથી તળાવની કામગીરી ચાલુ કરી છે। સરકારમાંથી જે સહાય આવે તે મળ્યા મને અને તળાવ ભરવાનું ચોમાસામાં તો કુદરતી રીતે ભરાશે, પણ શિયાળા ઉનાળામાં સરકાર પાઇપલાઇનથી અમારો તળાવ ભરે એવી અમારી ઈચ્છા છે। કેટલો ફાયદો થઈ શકે કદાચ તળાવમાં હાલ પાણી 800 ફૂટે જાય, જો આ તળાવ ભરાય તો 400 ફૂટનું તળાવ આવી જાય, 400 ફૂટનું તળાવ ઊંચું આવે। કેવું આયોજન છે તળાવ માટે? શું કરે તળાવ માટે? ગામનું મોટું આયોજન છે અને બાજુમાં બીજું તળાવ આવ્યું હોય, જો આ એક વખત તળાવ ભરાય અને સરકારની કોઈ માહિતી સબસિડી રાહત મળે તો બાજુના તળાવમાં નાણું નાખીને અમે તળાવ ભરવાનું કામ કરી શકીએ। નામ કીધું તમારું? મારું નામ પટેલ ગજાભાઈ અગોળાભાઈ। હાલની પરિસ્થિતિ પ્રમાણે માલોતરા ગામમાં પણ 1000 થી 1200 ફૂટ નીચે પાણી ભૂગર્ભના તળ ઊંડા ગયા છે। આવા સમયે જો ગામમાં આવેલું મોટું તળાવ વરસાદી પાણીથી ભરાય તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે। ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોની જૂની રજૂઆતના ભાગરૂપે તળાવો ભરવા માટેની માંગ કરી રહ્યા છે। જળ સંચય માટે અમે ગામ તરફથી ગામ ઊંડું કરવાનો કામ ચાલુ કર્યું છે। અત્યારે પાણીના તળ 1200 ફૂટ ઊંડા જતા રહ્યા તો સરકારશ્રીને આગળ પાણી તળાવ પાઇપલાઇન વડે આ તળાવ ભરાય એવી અમારી આશા સરકાર પાસે પણ રાખીએ છીએ। અમારો વ્યવસાય પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો છે અને પાણીના તળ 1200-1300 ફૂટે જતા રહ્યા છે, તો જેમ તળાવ અને પાણી તળાવને સરકારની સ્કીમ ચાલે છે અને એ સ્કીમનો અમને પાઇપલાઇન દ્વારા લાભ મળે એવી સરકાર જોડે અમે આશા રાખીએ છીએ। નામ કહી દો? મારું નામ રમેશભાઈ રત્નાભાઈ વાગડા, માલોતરા। ઓકે સર। બનાસ ડેરી દ્વારા જળસંચય માટેની મશીનરી વિના મૂલ્ય આપવામાં આવી રહી છે। સ્થાનિક દૂધ મંડળી દ્વારા માત્ર ડીઝલનો ખર્ચ આપવાનો હોય છે। બનાસ ડેરી દરેક પશુપાલકોના હિત અને આવનાર ભવિષ્યની ચિંતા સાથે જળસંચયનું કામ ઉપાડ્યું છે।